કેમ છો બધા? મજામાં છો ને? બાર કોમર્સના શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું આપણા આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આપણે ચર્ચા કરી હતી મૂડીબજાર વિશે. હવે મૂડીબજારમાં આપણે પ્રાથમિક મૂડીબજાર વિશે ચર્ચા કરીશું, જેને આપણે પ્રાઇમરી કેપિટલ માર્કેટ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ તો પ્રાથમિક મૂડીબજાર કોને કહેવાય એનો અર્થ લઈશું, એટલે કે મિનિંગ ઓફ પ્રાઇમરી કેપિટલ માર્કેટ. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનો બજાર એટલે પ્રાથમિક બજાર. આથી પ્રાથમિક મૂડી જામીનગીરીઓનું બજાર એ ન્યૂ ઇશ્યુ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓની જ ખરીદી કરે છે, એટલે કે હયાત જામીનગીરીઓની ખરીદ વેચાણ થતું નથી. માત્ર અને માત્ર નવી જામીનગીરીઓનું જ ખરીદ વેચાણ કરવામાં આવે છે. મૂડીભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. હવે એના લક્ષણો લઈશું. કેરેક્ટરાઇઝેશન ઓફ કેપિટલ માર્કેટ, પ્રાઇમરી કેપિટલ માર્કેટ, તો એમાં સૌથી પહેલું છે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે, એટલે કે ધંધાકીય પેઢીઓ જે છે, એકમ છે, એ નવી જામીનગીરીઓ બહાર ઇસ્યુ કરે છે તેનું બજાર છે, એટલે કે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે, જેને આપણે પ્રાથમિક મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ. બીજું છે, નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. કારણ કે જો વેચાણ ન થતું હોય તો ખરીદી શક્ય જ નથી, પણ વેચાણ થાય છે અને રોકાણકારો તેની ખરીદી કરી શકે છે, એટલે નવી જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા પ્રાથમિક મૂડી બજારની અંદર થતી હોય છે. ત્રીજું છે, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે, જેવા કે તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ, આવા અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ મધ્યસ્થી તરીકે કાર્ય કરતી હોય છે. આ પણ તમારે માટે આગળના બે જે નામ છે, બુક રનિંગ લીડ મેનેજર અને રજિસ્ટર ટુ ઇશ્યુ, એ નામ કદાચ તમારા માટે નવા હોય, પણ શેર દલાલ નામ તમે બધાએ સાંભળેલું હશે. આપણે અહીંયા જે માર્કેટ છે એ ખૂબ જ સીમિત છે, એટલે અહીંયા ઓછી સંખ્યામાં આવા મધ્યસ્થીઓ જોવા મળે છે, પણ શેર દલાલને તમે જુદી જુદી કંપનીઓની અંદર, જુદા જુદા એકમોની અંદર કામ કરતા તમે જોયા હશે, સાંભળ્યા હશે. ચોથું છે, નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી છે ગૌણ બજાર, જેને આપણે શેર બજાર તરીકે પણ ઓળખીએ છીએ, સેકન્ડરી માર્કેટ અથવા સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. તો તેનો મિનિંગ અને એક્સપ્લેનેશન જોઈએ તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1885ના દિવસે ધીનેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશનની અંદર કરવામાં આવી હતી. બરાબર, તો તમારે આખી લાઇન પર અંડરલાઇન કરવાનું છે, ખાસ યાદ રાખવાનું છે, સૌથી જૂના શેર. બરાબર, સૌપ્રથમ જે શેર બહાર પાડવામાં આવે એ ક્યારે? 9 જુલાઈ 1875. કોના દ્વારા? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવે, જે આજે તેનું નામનું નવીનીકરણ થઈને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે, જે અમદાવાદમાં 1894માં શરૂ થયું હતું. શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર કે તે સિવાયની અન્ય જે જામીનગીરીઓ છે તેને ખરીદવા અને વેચવાની સુવિધાઓ પૂરી પાડે છે. નોંધણી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. બરાબર, જુદા જુદા પ્રકારની જે કંઈ પણ જામીનગીરીઓ છે, અલગ અલગ કંપનીઓ, પેઢીઓ, એના દ્વારા જે શેર બહાર પાડવામાં આવ્યા હોય, શેર, ડિબેન્ચર કે કોઈ પણ પ્રકારની જામીનગીરી બહાર પાડવામાં આવી હોય, તો એ ખરીદ વેચાણની પ્રક્રિયા આવા બજારની અંદર થતી હોય છે. કેએલ ગર્ગ જણાવે છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ, એ બધાની ખરીદી વેચાણ કરવા માટેનું જે સ્થાન છે તેને મૂડી બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના માટેની આપણે એની લાક્ષણિકતાઓ જોઈશું.
तो कैरेक्टराइस्टिक्सने अंदर पहलू ज है नोंधायेली कॉर्पोरेट संस्था। तो जामीनगीरीओना व्यवहार में नियमन के नियंत्रण लावा माटे आगर नियंत्रण लावा माटे स्थापवामां आवेली नोंधणी एक कॉर्पोरेट संस्था है। बीजू है सरकार की मंजूरी। तो 1956 जामीनगीरी करार नियमन मुजब शेर बजारों केन्द्र सरकार की मंजूरी मेलवी फरजियात है। संगठित बजार हयात के वर्तमान नोधायेली जामीनगीरीओना सौदा माटेनुं संगठित बजार है जेने आपणे शेर बजार तरीके ओळखीए छीए। सभ्यपद तो शेर बजार में सौदा करवा माटेनुं शेर बजारनुं सभ्यपद मेळवुं पड़े छे तो तमे शेर बजारनी खरीद अने वेचाण करी शको छो। शेर बजार साथे नोंधायेला सभ्यो एटले के शेर दलाल ज शेर बजार में सौदा करे छे, अन्य व्यक्तिओ शेर मार्केटनी अंदर सौदा करती नथी। पांचमुं जामीनगीरीओनुं बजार। शेर बजार ए जामीनगीरीओना खरीद वेचाण माटेनुं मान्य संगठित बजार छे। जामीनगीरीओनी नोंधणी जे जामीनगीरीओनी नोंधणी शेर बजारमां थई होय तेवी जामीनगीरीओना सौदा शेर बजारमां करवामां आवे छे। त्यार पछी छे संचालन। तो शेर बजारनो वहीवट अने संचालन ए संचालक मंडळ द्वारा करवामां आवतो હોય છે। આઠમું છે સભ્યો પર કડક અંકુશ। સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી જે કંઈ પણ વિગતો છે એમાં શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક હાથે કામ લેવામાં આવે છે જેથી કરીને અંકુશનું પાલન થઈ શકે છે। વ્યવસ્થાકીય માળખું શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે। જાહેર કંપની હોય તો એ બધા પ્રકારના શેર બહાર પાડી શકતી હોય છે। ત્યાર પછી દસમું છે શેરબજારનું નિયમન। તો ભારતના બધા શેરબજારોનું નિયમન લાંબી તથા જામીનગીરી કરાર એટલે કે નિયમન ધારા જે છે સિક્યુરિટી કોન્ટ્રેક્ટ રજિસ્ટ્રેશન એક્ટ દ્વારા તે કરવામાં આવતું હોય છે। હવે આપણે તેના કાર્યો જોઈએ। તો કાર્યોની અંદર ફંક્શન્સ જેને કહેવાય તો સૌ પ્રથમનું કાર્ય છે એનું તરલતા। જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેરબજાર સતત પ્રકારનું બજાર આપણને પૂરું પાડે છે। રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે। શેરબજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે। જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવા માટે તે શેરબજારનું મહત્ત્વનું કામ કરે છે તેમ કહી શકાય। બીજું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન। તો જામીનગીરીઓની માત્ર જે માંગ છે એ માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે। રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે। સરકાર અને લેણદારોને પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી થઈ પડે છે। અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ, જાહેરનામામાં આ ખાસ કરીને જમીનગીરીઓનું મૂલ્યાંકન ફાળવવામાં તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। ત્યાર પછીનું છે બચતોનું મૂડીમાં રૂપાંતર। સમાજની જે કંઈ પણ વ્યક્તિઓ પાસે બચત છે જેમણે પોતાના ભવિષ્યની કામગીરી માટે થઈને નાણું સેવ કરી રાખ્યું છે તેવી જામીનગીરીઓને રોકાણ કરવા ઈચ્છે તો જામીનગીરીઓમાં સરળતાથી તેઓ રોકાણ કરી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે તેને વેચી શકે છે। આવા વર્તનનું મૂડીમાં રૂપાંતર સ્વરૂપ છે। વેચાણ માટે મંચ પૂરો પાડવાનું કામ કરે છે અને મૂડીબજારના મધ્યસ્થી તરીકેનો ભૂમિકા પણ તે નિભાવે છે। ત્યાર પછીનું છે મૂડીબજારનો વિકાસ। તો શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રયાણ તરફ આપણે વાળી શકીએ છીએ। તેઓ પોતાની પાસે જે કંઈ પણ બચતો હોય એ બચતોને ફરીથી રોકાણ કરવા માટે રોકાણકારોને આપે છે એટલે બચતોને ઔદ્યોગિક જે પ્રવાહ છે એની તરફ દોરી શકાય છે। કંપની સ્વરૂપના ઉદ્યોગો છે એ લાંબા ગાળાની મૂડી મેળવવા માટે આ બધી જામીનગીરીઓનો ઉપયોગ કરે છે। જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં દક્ષિણા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એટલે કે વેચાણ અને રોકાણ કરવા માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે।
આથી મૂડીબજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. તો તંદુરસ્ત સટ્ટો એ શેરબજારને જીવંત રાખે છે, એટલે કે બિલકુલ ગેરકાનૂની કર્યા વગર જે કંઈ પણ કામગીરી અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એ સોદા કરવામાં આવે તો તે માર્કેટને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, પણ કેવી રીતે? કાયદાની મર્યાદામાં રહીને. ત્યાર પછીનું છે માહિતી પૂરી પાડનાર. તો વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં પ્રાપ્ત વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર વગેરે મળીને સેબીને પણ ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિ એ બધાના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એ આ મૂડીબજાર છે. આથી જે કોઈ પણ શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાસીસી પણ તેને કહેવામાં આવે છે, કારણ કે શેર માર્કેટના અપ્સ અને ડાઉન પરથી કંપનીનો પ્રોગ્રેસ અને તેનું જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એના લીધે થઈને તેના શેરના બજારની અંદર માર્કેટમાં જે ભાવ ડાઉન થાય છે એ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે, માટે તેને પારાસીસી તરીકે ઓળખવામાં આવે છે. દસમું છે જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઇચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધણી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે, એટલે તેઓ ડાયરેક્ટ તેનું રોકાણ કરતા હોય છે. રોકાણકારોની માર્ગદર્શન. તો નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરીને જાહેર કરે છે. આ માહિતીના આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. આ અંગેની માહિતી મેળવવા માટે રોકાણકારોને તે માર્ગદર્શકરૂપ સાબિત થાય છે, જેથી કરીને રોકાણકારો તેમની પાસે રહેલી બચતોને યોગ્ય રીતે રોકાણ કરી શકે છે. હવે જોઈએ ડીમેટ એકાઉન્ટ, કન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ. બરાબર, ડીમેટ એકાઉન્ટ ખાસ યાદ રાખજો, ભણવા બેસો ત્યારે તમારે તમારી ટેક્સબુક લઈને બેસવાનું. ડીમેટ એકાઉન્ટ એ શેર માર્કેટનો અનિવાર્ય હિસ્સો છે. તમારે જો બજારની અંદર જે જામીનગીરીઓને ખરીદ વેચાણ થાય છે એને ખરીદી કે વેચાણ કરવું હોય તો અનિવાર્યપણે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. ડીમેટ એકાઉન્ટ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય છે. તો ડીમેટ એકાઉન્ટ વિશેનો પરિચય આપણે કેળવીશું. ભૂતકાળમાં કંપનીઓ શેરહોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર, એટલે કે ફિઝિકલ શેર આપતી હતી. આ શેર સ્થળ કાગળ સ્વરૂપે હોય, જેને આપણી સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેવામાં આવતા હતા. એ કાગળના સ્વરૂપમાં હોય, જે ટાઈપ કરીને આપેલું હોય, કંપનીનું જે પેપર હોય એની ઉપર એ ટાઈપ કરેલું હોય અને ઉપર ઓથોરાઇઝ પર્સનની સાઇન કરેલી હોય. આ એ શેર સર્ટિફિકેટ છે કે જેના દ્વારા એમાં બધી વિગતો લખેલી હોય કે આ કિંમતના આટલા શેર તમે આ કંપનીના ખરીદ્યા છો અને ભવિષ્યમાં તમે આટલી રકમ મેળવવાને પાત્ર છો. હવે રકમ તો તમે કેવા પ્રકારના શેર ખરીદ્યા છે કે ડિબેન્ચર ખરીદ્યા છે એ બધાને આધારે તે નક્કી થતું હોય છે. તેના ડિવિડન્ડનો દર અને રકમ અને મુદત આ બધી બાબતો તેની અંદર દર્શાવેલી હોય છે. તો આને આપણે શેર સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ. કંપની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરીને આપણે તેને ફેરબદલી કરી શકીએ છીએ, એટલે કે જે શેર હોય તે અન્ય વ્યક્તિને નામે ટ્રાન્સફર કરી શકાય છે. એને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા હતા. પહેલાંના સમયમાં એવું હતું કે ફેરબદલી ફોર્મ ભરવાનું, ભૌતિક શેર મોકલવાના, પછી એ પાછા બીજાના નામે કરવાના, પછી એ તમારા નામે થાય. આવી બધી લાંબી પ્રોસિજર કરવી પડતી હતી. તો આ લાંબી અને કંટાળાજનક
જે કંઈ પણ પરિસ્થિતિ છે એના બદલે આધુનિક સ્વરૂપમાં શેરની તકલીફો નિહાળવા માટે થઈને આ જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ અને સરકારી જામીનગીરીઓ આ બધાની જીવનજ્યોતને એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે આપણી પાસે પેપર વર્કમાં જે કાંઈ પણ સર્ટિફિકેટ્સ હોય કે જે કાંઈ પણ વસ્તુઓ હોય એ આપણે એને કમ્પ્યુટરલાઇઝ કરીએ છીએ અને સોફ્ટ કોપી તરીકે તેને સાચવી રાખે છે. એનું આખું નામ છે ડીમટીરિયલાઇઝેશન, એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં ડીમટીરિયલાઇઝેશન એટલે કે ટૂંકા ગાળામાં ડીમેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996નું જે એક્ટ છે એ અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા તો મટીરિયલ વાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો પ્રિન્સિપાલ પાસે ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એક્ટ પ્રિન્સિપલ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે કાર્ય કરે છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે અન્ય વ્યક્તિને મારફતે તે પોતાની જે કંઈ પણ ચીજવસ્તુઓ હોય ખાતે તો એવી રીતે તે કંપનીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિને કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટેની વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ આપવું પડે છે. તો આટલી બાબતો ખાસ યાદ રાખજો. ડીમેટ કોને કહેવાય તે યાદ રાખજો. ડીમેટનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પરિચય મેળવ્યા પછી આપણે હવે ડિપોઝિટરી કોને કહેવાય તે વિશેનો અભ્યાસ કરીશું. જો આ બધી જ વસ્તુઓ ખાસ યાદ રાખજો. કમર્શિયલ ઇકોનોમિકલ કોરસ્પોન્ડન્સ માટે આ બધી વસ્તુઓનું નોલેજ તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ ડિપોઝિટરી એટલે શું? તો મિનિંગ ઓફ ડિપોઝિટરી અને તેની સમજૂતી એટલે કે એક્સપ્લેનેશન વિશે ચર્ચા કરીશું. ભારતમાં કંપની ધારા અન્વયે જે કંઈ પણ કંપનીઓ નોંધાયેલી હોય તે ડિપોઝિટરી તરીકે કામ કરે છે તેમ કહેવાય. ડિપોઝિટરી કાયદો જે છે એ 1996થી અમલમાં આવ્યો છે. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓમાં સોદા પાડવાનું કામ પણ ડિપોઝિટરી મારફતે કરવામાં આવે છે. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી છે, કઈ કઈ એ પ્રશ્ન પૂછાય છે, એટલે દરેક જણે યાદ રાખવાનો અને તે અંડરલાઇન કરી રાખવાની. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. તો ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી કામ કરે છે. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને બીજી છે સેક્શન ડિપોઝિટરી લિમિટેડ. સેન્ટ્રલ ડિપોઝિટથી હાર્સલ એ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડની અંદર છે. તો સર્વિસ ઇન્ડિયા લિમિટેડ એમ ઓળખવામાં આવે છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકારોને એટલે કે ગ્રાહકોને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ સાથે સેવા આપે છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે શું? તો તમારે એટલો ટૂંકો એવો નાનો જવાબ લખવાનો છે. બેંક, નાણાકીય સંસ્થાઓ, શેરદલાલ ડિપોઝિટરી કેનું કાર્ય કરે છે.
ઉપરોક્ત આ ડિપોઝિટરીઓ રોકાણકાર અને ગ્રાહકોને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી છે જેના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. બંને નાણાકીય સંસ્થાઓ શેરદલાલ ડિપોઝિટરી તરીકે કરી આપે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના કાર્યો ડિપોઝિટરી દ્વારા આપવામાં આવતા હોય છે. બેંક, નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો ડિપોઝિટરી તરીકે પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરતા હોય તે બધાનો તેની અંદર સમાવેશ થાય છે.